નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયરના ડિજિટલ પ્લેટફોર્મ પર હું પરેશ વિરડીયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે જે સિરીઝ ચાલી રહી છે ડેલી ફાઈ ક્વેશ્ચન એટલે કે દરરોજના આપણા જે પાંચ પ્રશ્નો જોઈ રહ્યા છે એમાં આપણે ઊંડાણપૂર્વક એમનું સોલ્યુશન જોવાના છીએ મિત્રો આ પ્રશ્નો છે એ એવા આપણે પસંદ કરેલા છે કે જે આગળની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અવારનવાર આપને પૂછાઈ ચૂક્યા હોય તો મિત્રો વાત કરીએ પ્રથમ પ્રશ્નની તો પ્રથમ પ્રશ્ન આપણે આપેલો છે તો કે નીચે નીચેનામાંથી કયો સંકેત લોભ ચિહ્નો છે તો ઓપ્શન એ અહીંયા આપણે આપેલો છે આવી નિશાની કંઈક છે બીમાં આવી નિશાની છે સીમાં આવી નિશાની છે અને ડીમાં આવી નિશાની છે તો આપને એ પૂછેલું શું છે મિત્રો તો કે લોભ ચિહ્ન તો લોભ ચિહ્ન શું છે કયો ઓપ્શન આવશે તો કે ઓપ્શન ડી આપણો જવાબ આવશે લોભ ચિહ્નમાં કયો આવશે તો કે ઓપ્શન ડી આપણો જવાબ આવશે કે હવે આ લોભચિહ્નનો ઉપયોગ ક્યાં થાય તો કે જ્યારે કોઈ અક્ષરનો લોપ કરવામાં આવે એટલે કે કાઢી નાખવામાં આવે ત્યારે એમનો ઉપયોગ થતો હોય છે તો આપણે ઘણીવાર કહેતા હોઈએ છીએ નોતો પણ નોતો આવી રીતના આપણે લખતા હોઈએ છીએ આ નોતો એટલે આ શું થયું તો કે આ હનો આપણે શું કરી લીધો લોપ કરી લીધો એટલા માટે આપણે શું કહીએ છીએ ને લોભચિહ્ન કહીએ છીએ બીજાની વાત કરીએ થોડુંક મિત્રો ઉપયોગ કરતા હોય છે પછી આને કહેવાય ગુરુ વિરામ જે વસ્તુ અલગ કરવા માટે દર્શાવવા માટે આપણે એનો ઉપયોગ કરતા હોય છે અને આને કહેવાય અર્ધ વિરામ હવે આ અર્ધવિરામમાં કેવું હોય છે તો કે જે આપણે જે અલ્પવિરામ છે તો અલ્પવિરામ કરતાં અહીંયા છે થોડુંક વધારે અટકવાની જરૂર પડે એને કેનો ઉપયોગ થાય છે અર્ધવિરામનો ઉપયોગ થતો હોય છે તો મિત્રો આ રીતના આપણે બધા જવાબ યાદ રાખીશું વાત કરીએ પ્રશ્ન નંબર બે તો પ્રશ્ન નંબર બે આપને આપેલો છે કે બંધારણની કઈ કલમ હેઠળ રાષ્ટ્રપતિ રાજ્યપાલની નિમણૂક કરે છે બંધારણની કઈ કલમ હેઠળ રાષ્ટ્રપતિ છે એ રાજ્યપાલની નિમણૂક કરે છે ઓપ્શન એ એકસો સિત્તેર ઓપ્શન બી એકસો પંચાવન ઓપ્શન સી એકસો એકોતેર અને ઓપ્શન ડી એકસો ત્રેપન તો મિત્રો કયો જવાબ આપણો આવશે તો કે આપણો જવાબ છે એ આવશે ઓપ્શન બી એકસો પંચાવન હવે ઘણા મિત્રો કહેતા હોય છે કે સર એકસો ત્રેપન આવે છે પણ મિત્રો એકસો ત્રેપનમાં શું છે તો કે રાજ્યપાલ એટલે કે રાજ્યમાં રાજ્યપાલ હશે એવી વાત શેમાં કરેલી છે તો કે એકસો ત્રેપનમાં કરેલી છે અને રાજ્યપાલની નિમણૂક છે એ કલમ નંબર એકસો પંચાવનમાં કરેલી છે સાથે સાથે વાત કરી લઈએ એકસો સિત્તેર તો કે એકસો સિત્તેર વિધાનસભાની રચના એકસો સિત્તેરમાં શું આપેલું છે તો કે વિધાનસભાની રચના અને એકસો એકોતેરમાં શું આપેલું છે તો કે વિધાન પરિષદની રચના તો વિધાન પરિષદની રચના તો આ રીતના આપણે ચારેય અનુચ્છેદ યાદ રાખીશું તો આમ તો આપણો જવાબ શું આવશે એકસો પંચાવન આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર ત્રણ તો પ્રશ્ન નંબર ત્રણ આપેલો છે માઇક્રો કોમ્પ્યુટર કઈ પેઢીના કોમ્પ્યુટર છે માઇક્રો કોમ્પ્યુટર છે એ કઈ પેઢીના કોમ્પ્યુટર છે ઓપ્શન એ પ્રથમ ઓપ્શન બી બીજી ઓપ્શન સી ત્રીજી અને ઓપ્શન ડી ચોથી તો જવાબ શું આવશે મિત્રો તો કે ઓપ્શન ડી ચોથી પેઢીના કોમ્પ્યુટર છે એ કયા છે તો કે માઇક્રો કોમ્પ્યુટર છે મિત્રો આમની થોડીક આપણે વિસ્તૃત માહિતી લઈએ અહીંયા તો અહીંયા આપણે થોડોક ચાર્ટ આપેલો છે કે ભાઈ પ્રથમ પેઢી બીજી પેઢી ત્રીજી પેઢી ચોથી પેઢી એમાં આપણે ઉલ્લેખ જોવા મળે છે તો કે આ જે પ્રથમ પેઢી છે એમાં સ્ટોરેજ માટે મેગ્નેટિક ડ્રમનો ઉપયોગ થતો અને મશીન લેંગ્વેજ તથા એસેમ્બલ ભાષાનો ઉપયોગ થતો હતો બીજી પેઢીની વાત કરીએ તો કે એને સ્ટોરેજ માટે મેગ્નેટિક કોરનો ઉપયોગ થતો અને એમાં કોબાલ ફોટોન જેવી ભાષાઓનો પણ ઉપયોગ થતો હતો જ્યારે ત્રીજી પેઢીની આપણે વાત કરીએ મિત્રો તો કે રિમોટ પ્રોસેસિંગ તેમજ ટાઈમ શેરિંગનો ઉપયોગ એમાં હતો અને સોફ્ટવેરની પણ ઉપલબ્ધતા તેમાં થઈ ગઈ હતી જ્યારે ચોથી પેઢીની વાત કરીએ તો કે એમાં મિની કોમ્પ્યુટર અને માઇક્રો પ્રોસેસરની શરૂઆત થઈ હતી જે આપણે હમણાં પ્રશ્ન હતો તેનો જવાબ શું આવશે ચોથી પેઢી અને જ્યારે પાંચમી પેઢીની આપણે વાત કરીએ તો કે સ્ટોરેજ માટે ઓપ્ટિકલ ડિસ્કનો ઉપયોગ થાય છે અને ઇન્ટરનેટનો વિકલ્પ વિકાસ થાય એટલે આ રીતના પાંચ પેઢીઓ છે એનો અલગ અલગ તબક્કાઓ જોવા મળે છે તો આમાંથી મિત્રો કોઈપણ પેઢીના આપણે સવાલ આમાં આગળની પરીક્ષાઓમાં પૂછાઈ શકે આગળ વાત કરીએ મિત્રો પ્રશ્ન નંબર ચાર તો પ્રશ્ન નંબર ચાર આપને રીઝનિંગનો આપેલો છે કે જે પ્રકારે બી એફ તો શું થાય છે એચ એલથી સંબંધિત છે તે જ રીતના ઈ છે તો એ કોની સાથે સંબંધિત છે તો મિત્રો આપણે અહીંયા આલ્ફાબેટિક એટલે કે જે એ બી જે છવ્વીસ લેટર છે એને આપણે લખવા પડશે જેથી કરીને આપણે બધા વચ્ચેનો સંબંધ ખબર પડશે મિત્રો અહીંયા સુધી આપણે રાખીએ કેમ કે વધારે પડતો આપણો ઉપયોગ અહીંયા સુધીનો જ છે તો જોઈએ પ્રથમ આપણે શું આપેલું છે બી એફ તો કે બી છે એ બી છે એ બીજા સ્થાને છે એટલે કે અહીંથી લઈએ તો અહીંયા સુધી એટલે કે વચ્ચે કેટલા લેટર આવે છે તો કે ત્રણ લેટર આવે છે ત્રણ અક્ષર આવે છે તો એ એવો જ સંબંધ બીજો કયો છે એની સામે તો કે એચ એલ તો કે એચથી લઈએ તો એલ એટલે કે વચ્ચે કેટલા અક્ષર આવે છે તો કે એમાં પણ ત્રણ આવે છે અને આ બી એપ અને એચએલ વચ્ચે કેટલા અક્ષર રહેલા છે તો કે એક અક્ષર રહેલો છે હવે જે આપણે પ્રશ્ન પૂછેલો છે તો હવે એમાં જોઈએ તો કે અહીંથી આપણે પ્રશ્ન પૂછેલો છે તો અહીંથી લઈએ તો કે ઈ આઈ એટલે કે વચ્ચે અક્ષર કેટલા રહ્યા છે ત્રણ તો હવે એની સામે એની જેવો કયો સંબંધ આવશે તો મિત્રો અહીંયા જુઓ બંને વચ્ચે કેટલા અક્ષર છોડેલા હતા તો કે એક તો આપણે આ અક્ષર છોડી દઈશું અહીંથી લઈએ એક બે ને ત્રણ એટલે કે શું થશે કે ઓ તો આપણો જવાબ શું આવશે મિત્રો તો કે કે ઓ આપણો જવાબ આવશે એટલે કે એ નંબરનો આપણો જવાબ આવશે તો આ રીતના આમાં કંઈક લોજિક લગાવેલું છે આગળ વાત કરીએ મિત્રો પ્રશ્ન નંબર પાંચ પ્રશ્ન પાંચ છે એ વિજ્ઞાનનો પ્રશ્ન છે આપને પૂછેલો છે કે ભાઈ પાણીના ટીપા કયા કારણસર ગોળ હોય છે પાણીના ટીપાં છે એ કયા કારણસર ગોળ હોય છે ઓપ્શન એ પુષ્ટતાણ ઓપ્શન બી સ્વામનતા ઓપ્શન સી નીચું તાપમાન અને ડી વાયુ અવરોધ તો એમાંથી આપણો જવાબ શું આવશે મિત્રો તો કે ઓપ્શન એ એટલે કે પાણીના ટીપા છે એ પુષ્ઠતાણને લીધે છે એ શું હોય છે ગોળ હોય છે આ પુષ્ટતાણ એટલે શું થશે તો કે ખેંચાણ થશે શું થશે ખેચાણ તો આમને લીધે વરસાદમાં જે વરસાદમાં ટીપાં પડતા હોય છે એ કેવા હોય છે તો કે ગોળ હોય છે તો આ મિત્રો આ સવાલ પણ આપણે ઘણી વખત આગળ પરીક્ષાઓમાં પૂછાઈ ચૂક્યા છે તો મિત્રો આ વિડિયોમાં આપણે આટલું રાખીશું જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો જેથી તેમાં પણ ઉપયોગી બની શકે જય હિન્દ જય ભારત અસ્તુ